શ્વાસ લેવામાં તકલીફ હોય તો ગંભીર બનો તબીબની જ સલાહ માનો ઇલાજ કરો અને જરૂર પૂરતો જ સામાન ખરીદવાનો પણ આગ્રહ રાખશો ખોટી ગભરાવાની જરૂર નથી બિનજરૂરી ચિંતા પણ ન કરશો ગુજરાતના સૌ નાગરિક ભાઈઓ બહેનોને મારા નમસ્કાર આપ સૌ સાથે મે તારીખ 17 3 2000 રોજ કોરોના એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો આજે રાજ્યમાં પાંચ વ્યક્તિઓને કોરોના વાયરસના પોઝિટિવ કેસ આપણી વચ્ચે આવ્યા છે સાથીઓ જે પાંચ પોઝિટિવ કેસ મળી આવ્યા છે તે તમામ વિદેશથી અહીં આવેલા આપણા ગુજરાતી ભાઈઓ બહેનો છે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે આ વૈશ્વિક મહામારીને પહોંચી વળવા માટે સક્ષમ અને સંપૂર્ણ સજ્જ છે આપ સૌ જનતા જનાદનનો પણ ખૂબ સક્રિય સહયોગ મળી રહ્યો છે ભાઈઓ બહેનો કોરોના વાયરસની બીમારી આપણા સૌની સતર્કતા અને તકેદારી છતાં પણ વધી રહી છે ત્યારે હું રાજ્યના મુખ્યમંત્રી તરીકે આપ સૌને ફરી એકવાર કેટલીક વિનંતી કરવા ઈચ્છું છું વિદેશથી જે લોકો તાજેતરમાં ગુજરાતમાં આવેલા હોય તેઓ શક્ય હોય ત્યાં સુધી એમના ઘરે અલાયદા રૂમમાં ખુદ પોતે સ્વયં ડિસિપ્લિન થી રહે ઓમ ક્વોરન્ટાઇન ખૂબ જરૂરી છે તે વાતનું સૌ કોઈએ ધ્યાન રાખવું પણ જરૂરી છે આપણા પરિવારના 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ વડીલો અને બાળકો ઘરની બહાર જવાનું ટાળે આપણે સૌ પણ શક્ય એટલું ઘરથી બહાર નીકળવાનું જરૂરી પૂરતું જ નીકળીએ બાકી ઓછું કરી નાખીએ ઘરની બહાર નીકળવાનું આવશ્યક હોય તો એક બીજા થી મિનિમમ એક મીટરનું અંતર આપણે એક આ કોરોના વાયરસનો ફેલાવો એને અટકાવવાના નોબેલ સોશિયલ કોઝ સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રવિવાર તારીખ બાવીસ માર્ચના દિવસે એક જનતા કર્ફ્યુનો વિચાર આપણે સૌને આપ્યો છે ગુજરાતે નક્કી કર્યું છે કે આ વિચારનો અક્ષરશઃ પાલન સંપૂર્ણ ગુજરાત કરીએ આગામી રવિવાર સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી સૌ કોઈ ઘરમાં રહીએ અને જનતા કર્ફ્યુનું સમર્થન કરીએ સરવારે આપણા સૌના અને સમાજ તથા રાષ્ટ્રના આરોગ્યના સુખાકારીના હિતમાં આખી વાત પડેલી છે મને વિશ્વાસ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સતત પ્રયાસો અને આપ સૌ જનતા જનાર્દનના સંપૂર્ણ સહયોગથી આપણે કોરોના વાયરસની આ વૈશ્વિક બીમારીનો આ વ્યાપ ભારત અને ગુજરાતમાં ઓછો રહે તેમાં સફળતા મેળવીશું જ એવી મને શ્રદ્ધા છે આપ સૌને ફરી વખત ધન્યવાદ આપું છું કે આપ સૌએ અત્યાર સુધી સાથને સહકાર આપ્યો છે હજુ પણ થોડો સમય આપણે સૌ આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે સૌ કોરોના વાયરસ સામે આપણે બધા સાથે મળીને નિર્ણય કરીએ જે કાંઈ સરકાર અને કેન્દ્રની ગાઈડલાઈન છે તેને અનુસરીએ એ જ અપેક્ષા આપ સૌને જય જય ગરવી ગુજરાત